માંડવી નગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખુલી. માંડવીના વોર્ડ નંબર 6માં એસટી રોડ પર પડેલા ખાડાથી શેરીજનોને થઈ ભારે હાલાકી. માંડવી નગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. માંડવીના વોર્ડ નંબર 6માં લોહારની કોળ પાસે એસટી રોડ પર મોટો ઊંડો ખાડો પડ્યો છે. વરસાદમાં થોડા સમય પહેલા આ ખાડો પ્રજાના પૈસે થોડા દિવસ પહેલા રિપેર કરવામાં આવેલ ત્યારે વળી માંડવી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે એવું આ વોર્ડના કાઉન્સિલર અલી મહમદ ગાચીએ અને કોંગ્રેસ નેતા અરવિંદસિંહ જાડેજાએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ મોટા ભૂવાથી શહેરીજનોને ભારે હાલાકી થાય છે. પીવાનું પાણી ગટરમાં ભળી રહ્યું છે ત્યારે જવાબદારો સામે કડક પગલાં લેવાય એવી માંગ કરી છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. નગરપાલિકાની કામગીરીમાં તો ખાલી ભ્રષ્ટાચાર જ છે ને, બીજું કાંઈ છે જ નહીં. આજથી 15-20 દિવસ પહેલાં જ્યારે આ ખાડો પુરાણો ત્યારે અમે એમને કીધું હતું કે થોડો જાજો રોડ તોડો, રોડ તોડીને જે નીચે સાવ ભોંયરા જેવું છે તો માથે માથે પૂરને નાખી ગયા અટારું ને રોડ બનાવી ગયા ને અહીંયાથી 24 કલાક ગાડીઓની અવર જવર ચાલુ રહીએ છે તો રોડ તો પછી તૂટવાનો જ છે ને. પબ્લિકને તો વધારે જ હાલાકી છે. કાલ સવારે અહીંયાથી મોટા વાહન વટાય આમ નમે કરે તો બધેને નુકસાની પણ થઈ શકે છે ને. પણ નગરપાલિકાને અમે જાણ કરી હતી કે આ તોડી ને અહીંયા કાંઈથી તમે રોડ તોડો ને પાછો અંદર પૂરો ભરતી કરો ને પછી, કેમ કે નીચે સાજું કાંઈ છે જ નહીં, માથે ખાલી રોડ જ છે. કામમાં મારે ખ્યાલે એ પેટા કોન્ટ્રાક્ટવાળા હોય છે, નાના નાના જે કામ રાખે છે ખાડા પૂરવાના, ને એણે કર્યો છે આ કામ. કામ તો તમે જોઈ જ શકો છો, ભ્રષ્ટાચારી જ છે ને. હું આ કને ખાડો તમે જોઈ લો કે હજી 15 દિન નથી થયા ને બધે તૂટી પડ્યા છે ને નીચે કાંઈ છે જ નહીં, માથે ખાલી 4 ઇંચનો રોડ જ છે, બાકી નીચે કાંઈ છે જ નહીં. બહુ સાવ કોલમ પોલ છે નીચે. જવાબદારને પોતે અહીંયા કને આવું જોઈને જોવું ખપે કે આ રોડની હાલત શું છે ને શું નથી. સત્તા પક્ષને ખાલી ભ્રષ્ટાચારથી જ મતલબ છે. આ વિસ્તારમાં છેલ્લા 1.5 થી 2 મહિના ત્યાં પાણીને એવો છે કે પાણી નથી આવતું ઘર અંદર, ને ગટરવાળું પાણી આવે છે. કેમ વારંવાર આજે 1.5 મહિનાથી એમને ફોલ્ટ ગટરવાળા પાણીની ન મળતી હોય તો પ્રજા એમના માથે શું આશરો રાખશે. રજૂઆતો તો કંઈક કરી છે આ વિસ્તારના જેટલા પણ રહેવાસીઓ છે એમણે પણ રજૂઆત કરી છે, તે છતાં સત્તા પક્ષવાળા કાંઈ લેતા જ નથી ધ્યાનમાં. એ તો પછી એવું હોય તો શું કરે, કરાવવું જ ખપે ને. માણસોને અહીંયા કને આવવા જવામાં તકલીફ હોય તો પછી કરાવવું જ ખપે ને. હું અરવિંદસિંહ જાડેજા, માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી. આજે તમે જોઈ રહ્યા છો કે માંડવીનો આ ભરચક એરિયા એસટી રોડ લોહારની કોડ પાસે જે લગભગ 10-15 દિવસ પહેલાં જ અહીંયા એક મોટો ખાડો પડ્યો હતો એ માંડવી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પણ સાવ થર્ડ ક્લાસ અને નબળી કામગીરી હોય 15 દિવસમાં આખો રોડ બેસી ગયો હતો અને હતો એનાથી પણ મોટો ખાડો થઈ ગયો છે. પછી અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ એરિયામાં છેલ્લા 1.5 મહિના થયા પીવાનું પાણી નથી આવતું, પીવાના પાણીનો પ્રોબ્લેમ છે અને પીવાના પાણીની લાઇન આજની તારીખમાં ખુલ્લી છે અને પાણી વેસ્ટ જઈ રહ્યો છે. પીવાનું પાણી અને ગટર લાઇનનું પાણી એમાં હાલ્યો જાય છે, પીવાના પાણીની તકલીફ છે અને નગરપાલિકા દ્વારા નબળી કામગીરી કરી અને આ જે નબળું કામ કરવામાં આવ્યો છે એના કારણે આ ટ્રાફિક આખો અટકાઈ ગયો છે. એટલે હું તો એમ કહેવા માંગીશ કે અહીંયા જે પણ પેટ્રા કોન્ટ્રાક્ટર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નગરપાલિકાના જે એન્જિનિયર હોય એની સામે ફોજદારી નોંધાવી જોઈએ અને સખ્ત પગલાં લેવા જોઈએ. આ માંડવી નગરપાલિકાનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો દાખલો છે અને પ્રજાના પૈસાનો વેફડાટ પાણીમાં થઈ રહ્યો છે ત્યારે અમારી માંગણી છે, વિપક્ષી નેતા તરીકે માંગણી છે કે જ્યાં જ્યાં આવ્યો ભ્રષ્ટાચાર હોય તો હવે માંડવીની જનતા જાગે અને આ ભ્રષ્ટાચારીઓને જવાબ આપે. ટૂંક સમયમાં માંડવી નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓ માત્ર પોતાના ઘર ભરવાના કામ કરી રહ્યા છે અને પબ્લિકનો કોઈ કામ નથી થઈ રહ્યો. આજે ભરચક એરિયામાં ચાલુ દિવસમાં તમે જોઈ રહ્યા જ્યાં સખ્ત ટ્રાફિક છે તો ટ્રાફિક પણ અટકાઈ ગયો છે અને નકરે નારાયણ ક્યાંક નાના છોકરા રમતા આ ખાડામાં આવી જાય તો જીવહાનિ કે અસ્થિભંગની પણ ઈજા થાય તો એના માટે જવાબદાર કોણ? એટલે હવે માત્ર જનતાએ પણ જાગવું પડે અને અહીંયા આવતા એવા સમાચાર મળ્યા છે કે આ માંડવી નગરપાલિકા કે એના કોન્ટ્રાક્ટર દ્વારા કામ નથી કરવામાં આવતો પણ અહીંયાના એક ખાનગી માણસ છે એ કામ કરી રહ્યા છે. તો આ નગરપાલિકાની પોલમ પોલ છે, હવે જનતાએ જાગવું પડશે અને આવા જ્યાં ભ્રષ્ટાચાર થતા હોય તો ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે ફોજદારી ફરિયાદ થશે અને એમને ધરપકડ થશે તો જ આમાં ક્યાંક નિકાલ આવશે. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી.